हेलो विद्यार्थीओ, हूँ छुबीना पटेल, जेम्स इंटरनेशनल स्कूलमां भणावું છું। આજે આપણે કરીશું ધોરણ 3 માટેનું ઇંગ્લિશ। ધોરણ 3માં આપણે ગયા વખતે ચેપ્ટર નંબર 11 કર્યું હતું। ચેપ્ટર નંબર 11માં આપણે શું શીખ્યા હતા? એક્શન વર્ડ્સ। એક્શન વર્ડ્સનો મીનિંગ શું થાય તમને ખબર છે? એક્શન વર્ડ્સ એટલે આપણે જે કંઈ એક્શન કરતા હોય, એટલે કે અભિનય કરતા હોય, જેમ કે પાણી પીવું, સૂઈ જવું, કૂદકો મારવો, દોરડા કૂદવા, ત્યારબાદ વાંચવું, લખવું, આ બધા આપણે એક્શન કરીએ કે ભાઈ આ રીતે આપણે લખી શકાય, આ રીતે કૂદકો મારી શકાય, આ રીતે આપણે દોડીએ છીએ, આ રીતે આપણે સૂઈએ છીએ, એ આપણે અભિનય કરીને બતાવી શકીએ, એને એક્શન વર્ડ્સ કહેવાય છે। એક્શન વર્ડ્સમાં આપણે કયા કયા શબ્દ જોયા હતા એ હું તમને, આપણે ગયા વખતે જોયા હતા એ શબ્દો આપણે થોડા ફરી વખત જોઈ લઈએ। એમાં આપણે જોયા હતા SIT, સીટ। સીટ એટલે બેસવું। ત્યારબાદ બીજો એક્શન વર્ડ્સ કયો હતો? સ્ટેન્ડ, STANDY, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું। ત્યારબાદ રન, RUN, રન એટલે દોડવું, બરાબર। ત્યારબાદ નંબર 4 પર છે, ચિત્ર જુઓ તો કૂદકો મારે છે ને, JUMP, જમ્પ એટલે કૂદવું। ત્યારબાદ નંબર 5 પર છે સ્કીપ, સ્કીપ એટલે દોડવું, કૂદવું। ચિત્રમાં શું છે? છોકરી દોરડા કૂદે છે ને, સ્પેલિંગ શું આવશે? SKIP, સ્કીપ, સ્કીપ એટલે દોડવું, કૂદવું। ત્યારબાદ નંબર 6 પર છે વોક, છોકરો ચાલતો હોય એવું લાગે છે ને, તો શેનું ચિત્ર છે? વોક એટલે કે ચાલવું, WALK, વોક એટલે ચાલવું, બરાબર। ત્યારબાદ નંબર 7 પર કયું ચિત્ર છે? પિક્ચરમાં બતાવે છે કે દરવાજો ખોલે છે, બરાબર, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓપન, ઓપન એટલે ખોલવું। સ્પેલિંગ શું આવશે? OPEN, ઓપન એટલે ખોલવું। ત્યારબાદ નંબર 8 પર આવશે, નંબર 8 પર કયું ચિત્ર છે? ક્લોઝ એટલે કે બંધ કરવું। સ્પેલિંગ શું આવશે? CLOSE, ક્લોઝ એટલે બંધ કરવું। ત્યારબાદ નંબર 9 પર છે, ચિત્રમાં શું આપ્યું છે? દડો ફેંકે છે, બરાબર, દડો ફેંકે છે એટલે કયું ચિત્ર છે? ફેંકવાનું, અને ઇંગ્લિશમાં કયું સ્પેલિંગ કહેવાય? થ્રો, થ્રો એટલે ફેંકવું, સ્પેલિંગ થશે THROW, થ્રો એટલે ફેંકવું। ત્યારબાદ નંબર 10 પર આવે છે કેચ, CATCH, કેચ એટલે પકડવું। ત્યારબાદ નંબર 11 પર છે રીડ, RED, રીડ એટલે વાંચવું, બરાબર, છોકરો વાંચી રહ્યો છે ને બેસીને। ત્યારબાદ નંબર 12 પર છોકરો બેસીને શું કરે છે? લખવાનું કામ કરે છે, રાઇટ એટલે લખવું। સ્પેલિંગ શું આવશે? WRITE, રાઇટ, રાઇટ એટલે લખવું। હવે આપણે આગળના પેજના સ્પેલિંગ જોઈ લઈએ। ત્યારબાદ આપણે પેજ નંબર 31 પર આવીએ, પેજ નંબર 31 પર છે, પેજ નંબર 51 પર છે 30 નંબરનું સ્પેલિંગ। આ સ્પેલિંગમાં કયું ચિત્ર છે? જમે છે, બરાબર, ખાવાનું ખાય છે ને, તો શું આવે સ્પેલિંગ? EATEAT, ઈટ એટલે ખાવું, બરાબર। ત્યારબાદ બાજુમાં ચિત્ર શેનું છે? છોકરી શું કરે છે? પીવે છે, બરાબર, ગ્લાસથી પાણી પીતી હોય એવું લાગે છે, એટલે એ શું કહેવાય? પીવું, પીવું ને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? ડ્રિંક, ડ્રિંક એટલે પીવું થાય, ડ્રિંકનો સ્પેલિંગ શું આવશે? DRINK, ડ્રિંક એટલે પીવું। ત્યારબાદ નંબર 15 પર છે શેનું ચિત્ર છે? છોકરી
શું ખેંચીને લઈ જાય છે? બેગ લઈ જાય છે ખેંચીને, બરાબર? એટલે ખેંચવું છે, ખેંચે છે. ખેંચવાનું ઇંગ્લિશમાં શું કહીશું આપણે? પુલ. પુલ એટલે ખેંચવું. સ્પેલિંગ થશે PULL, પુલ. પુલ એટલે ખેંચવું, બરાબર. ત્યારબાદ નંબર 16 પર છે. શેનું ડ્રોઈંગ છે? એ શું કરે છે છોકરી? ટેબલને ધક્કો મારી રહી છે, બરાબર. તો ધક્કો મારવાને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? પુશ. પુશ એટલે ધક્કો મારવો. પુશનો સ્પેલિંગ શું થશે? PUSH, પુશ એટલે ધક્કો મારવો. ત્યારબાદ નંબર 17 પર છે કિક. કિક એટલે લાત મારવી. બોલને લાત મારે છે ને, એટલે કિક મારે છે, એટલે લાત મારે છે બોલને. કિકનો સ્પેલિંગ થશે KICK, કિક એટલે લાત મારવી. ત્યારબાદ નંબર 18 પર શું કરે છે? કાપવાનું કામ કરે છે, બરાબર ને? તો એને આપણે ઇંગ્લિશમાં કહીશું કટ. કટ એટલે કાપવું. સ્પેલિંગ થશે CUT, કટ એટલે કાપવું. ત્યારબાદ નંબર 19 પર શેનું સ્પેલિંગ, એટલે શું કરે છે ચિત્રમાં છોકરી? નૃત્ય કરે છે, બરાબર. ડાન્સ કરી રહી છે એટલે આપણે નાચવું કહેવે. નાચવું એટલે કે ડાન્સ કરવું. ડાન્સનું સ્પેલિંગ શું થશે? DANCE, ડાન્સ એટલે નાચવું. ત્યારબાદ નંબર 20 પર શું કરતો દેખાય છે છોકરો? છોકરો ગાઈ રહ્યો છે, બરાબર. માઇક લઈને ગાય છે ને, પણ ગાય છે ને ઇંગ્લિશમાં શું કહેવાય? સિંગ. SING, સિંગ. સિંગ એટલે ગાવું. ત્યારબાદ નંબર 21 પર છે છોકરો શું કરે છે? બે હાથેથી તાળી પાડી રહ્યો છે, બરાબર ને? તો તાળી પાડવું એને શું કહેવાય ઇંગ્લિશમાં? ક્લેપિંગ યોર હેન્ડ્સ, એટલે કે એનું સ્પેલિંગ થશે ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. એનું સ્પેલિંગ છે CLAP, ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. હવે તમે આ સ્પેલિંગ ગયા વખતે મેં તમને આપ્યા હતા એટલે તમે મોઢે કરી લીધા હશે. હવે આપણે એમાં આગળ કામ જોઈએ. એમાં છે ફન ટાઈમ. ફન ટાઈમમાં છે જોડકા. ત્યારબાદ હવે આપણે જોડકા જોઈ લઈએ. ચિત્ર તમે જોયેલા છે એટલે તમને આવડશે. આ છે સ્ટેન્ડનો સ્પેલિંગ. સ્ટેન્ડનો અહીંયા છોકરો ઊભો છે એ ચિત્ર સાથે જોડી દેવાનો. ત્યારબાદ સીટ એટલે કે છોકરી બેઠી છે એના સાથે જોડી દેવાનો. ત્યારબાદ રન એટલે કે દોડવું, એને અહીંયા સાથે જોડી દેવાનો. હવે પાછળનો પેજ જોઈએ. ચલો હવે આપણે પેજ નંબર 52 પર કરીએ. પેજ નંબર 52 પર અહીંયા ચિત્રમાં આપ્યું છે સ્કીપ. સ્કીપ એટલે દોરડા કૂદવા થાય, બરાબર ને? સ્કીપ એટલે દોરડું કૂદવું થાય. વોક. વોક એટલે ચાલવું થાય. તો એ ચાલવાના છોકરાના ચિત્ર સાથે આપણે જોડી દઈશું. ત્યારબાદ આ છોકરો શું કરી રહ્યો છે? કૂદી રહ્યો છે. એને શું કહેવાય? જમ્પ. જમ્પ એટલે કૂદવું થાય, બરાબર. ત્યારબાદ નંબર 3 પર આવીએ. નંબર 3 પર છે ચિત્ર, આમાં શું છે? ડાન્સ કરી રહી છે, બરાબર. અહીંયા ડાન્સ સાથે આવશે સિંગ એટલે કે ગાય છે. ગાવાવાળા છોકરા સાથે આવશે. ક્લેપ એટલે કે તાળી પાડવા છોકરા સાથે આવશે. હવે નંબર 4 પર છે પોશ એટલે કે ધક્કો મારવો. એટલે અહીંયા આ ચિત્ર સાથે જશે. ક્લોઝ, CLOSE, ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું. અને ઓપન એટલે કે દરવાજો ખોલવો. આ ચિત્ર સાથે જશે. હવે આપણે આગળનો પેજ જોઈ લઈએ. ત્યારબાદ અહીંયા છે ડ્રિંક એટલે કે પીવું. ત્યારબાદ પુલ એટલે કે ખેંચવું. અને ઈટ એટલે જમવું, બરાબર. થઈ ગયું આપણું. ત્યારબાદ નંબર 6 પર છે કટ, રાઇટ એન્ડ ક્લેપ. સોરી, કેચ. રાઇટ એટલે લખવું, કેચ એટલે પકડવું, અને કટ એટલે કાપવું. નંબર 7 પર છે કિક, રીડ એન્ડ થ્રો. કિક એટલે લાત મારવી, રીડ એટલે વાંચવું, અને થ્રો એટલે ફેંકવું. હવે તમારે વિદ્યાર્થીઓ આ સ્વાધ્યાય પોથીમાં મેં જે કરાવ્યું છે એ સ્વાધ્યાય પોથીમાં કરી તૈયાર કરવું.